મિત્રો નવરાત્રીના કોઈપણ દિવસે માત્ર એક લવિંગનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે આ ઉપાય દશેરા પહેલા કોઈ પણ સંજોગે કરવો જ જોઈએ મિત્રો શારદીય નવરાત્રિ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો લવિંગનો આ વિશેષ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસથી પરિણામ મળ્યું છે મિત્રો શું તમે પણ નવરાત્રિમાં એક લવિંગનો ઉપાય કરવા માંગો છો તો તે પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી અને સાંભળી લેજો પછી જ આ ઉપાયને કરજો ત્યારે આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે મિત્રો આ વિશેષ ઉપાય વિશે જાણીએ તે પહેલા આ વીડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા અંબે જય શ્રી વિષ્ણુ લખજો અને મિત્રો વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે નવરાત્રિના નવ દિવસોમાં કયા દિવસે આ એક લવિંદનો ઉપાય કરવાનો છે અને કયા સમયે કરવાનો છે મિત્રો આ વિશેષ ઉપાય નવરાત્રિના કોઈપણ દિવસે તમે કરી શકો છો નવરાત્રીના બધા દિવસો ખૂબ જ શુભ હોય છે પરંતુ તેમાં પણ અષ્ટમી અને નવમી તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ શુભ દિવસોમાં ઘણા બધા શુભ કાર્યો કરવામાં આવતા હોવાથી આ તિથિને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો તમે અષ્ટમી અને નવમી તિથિમાં ઉપાય ન કરો અને તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ દિવસે કરશો તો પણ તમને આનું શુભ પરિણામ ચોક્કસ મળશે તો મિત્રો આ ઉપાય તમારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો આ એક લવિંગનો ઉપાય તમે પ્રદોષકાળના સમયે કરી શકો છો મિત્રો પ્રદોષકાળનો સમય સાંજના છ થી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે મિત્રો હવે આપણે જાણીશું કે નવરાત્રિના કોઈ પણ દિવસે એક લવિંગનો ઉપાય કોને કરવાનો છે તો મિત્રો આ ઉપાય ઘરની માતાઓ અને બહેનો કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનોને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને ઘરની લક્ષ્મી જ્યારે કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને સારું આવે છે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ઘરની સુખ અને સમૃદ્ધિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ એક રૂપિયાનો આ ઉપાય કરી શકે છે એટલે કે ઘરના દરેક સભ્યો એટલે કે ભાઈ પિતા દાદા કોઈ પણ આ સરળ ઉપાય કરી શકે છે તો ચાલો હવે જાણીએ કે નવરાત્રીના શુભ સમય દરમિયાન માત્ર એક લવિંગનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો લવિંગનો આ ખાસ ઉપાય કરવા માટે તમારે તમારે શિવ મંદિરમાં જવું પડશે મિત્રો આ ઉપાયમાં એક બિલીનું પાન લેવાનું રહેશે સૌપ્રથમ બિલીના પાનને શુદ્ધ પાણીથી ધોઈ લેવાનું છે ત્યારબાદ તે પાનને તમારે શિવલિંગ પાસે લઈ જવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો આ પાન સાથે તમારે ત્રણ લવિંગ પણ લઈને જવાના છે ત્યારબાદ તમારે શિવલિંગ પર પાન સાથે આ લવિંગને અર્પણ કરવાના છે મિત્રો સૌપ્રથમ બીલીના પાનને અર્પણ કરવાનું છે ત્યારબાદ એક લવિંગ અર્પણ કરવાનું છે અને જ્યારે લવિંગ અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો છે તેમજ તમારી બધી સમસ્યાઓ તેમજ તમારી બધી મનોકામનાઓ શિવજીને જણાવવાની છે મિત્રો તમે આ ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ તમે આ ઉપાય સોમવારના દિવસે કરશો તો તમને વધુ શુભ ફળ મળશે પરંતુ જો તમે આ ઉપાય સોમવારે કરવાનું ચૂકી છો તો તમે અષ્ટમી અથવા નવમી તિથિના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેજો મિત્રો આ ઉપાય કરવાથી રાહુ અને કેતુ શાંત થાય છે કારણ કે તમે જાણો છો બીલી વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેય દેવો બિરાજમાન છે તેમજ બીલી વૃક્ષમાં દુર્ગા પણ રહે છે તેથી જો તમે આ એક નાનો પ્રયોગ કરશો તો રાહુ અને કેતુ શાંત થઈ જશે તેમજ ભાગ્યમાં કોઈ પણ દોષ છે તો તે તુરંત જ દૂર થઈ જશે તેમજ તમને ભગવાન શિવ અને માતા પાર્વતી એટલે કે માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે તો આ ઉપાય નવરાત્રિમાં કોઈ પણ દિવસે કરી લેજો મિત્રો હવે લવિંગનો બીજો ઉપાય જાણીએ મિત્રો લવિંગના ઉપાયમાં સૌથી પહેલા માતાની સામે દીવો પ્રગટાવો તેમજ લાલ દોરાથી બનેલી વાટ ઉમેરો અને બે લવિંગ પણ રાખજો તેમજ માતા રાણીને ગોળ અર્પણ કરજો મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે આ ઉપાય કરવા માટે લાલ કપડાં જ પહેરવાના છે તમે કોઈ પણ લાલ રંગના કપડાં પહેરો અથવા તમારી પાસે રૂમાલ દુપટ્ટો જે હોય તેને તમારી પાસે રાખો મિત્રો હવે પછી માતા રાણીની સામે બેસો અને મંત્રોચ્ચાર કરો અને માતાને લવિંગ ચઢાવો પછી અન્ય એક લવિંગ અર્પણ કરો આ રીતે માતા રાણીને એકસો આઠ લવિંગ અર્પણ કરવાની છે એટલે કે અગાઉથી જ એકસો આઠ લવિંગ રાખજો લવિંગ અર્પણ કરતી વખતે મંત્રનો જાપ કરતા રહેજો અને લવિંગ ચઢાવતા રહેજો આ પછી બધા લવિંગને ભેગા કરીને પછીના દિવસની આરતી કરતા સમયે બાળી નાખજો અને તેના ધૂપને તમારા ઘરમાં ફેલાવી દેજો આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ સંપૂર્ણ થશે મિત્રો હવે ત્રીજો વિશેષ ઉપાય જાણીએ મિત્રો માતા દુર્ગા અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં એક ગુલાબની સાથે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરો નવરાત્રિ દરમિયાન ધન સુખ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો ચોથો ઉપાય આ વિશેષ ઉપાયમાં તમે કેટલાક લવિંગ એકસાથે લઈ લો હવે બધી લવિંગને એક જગ્યાએ રાખો અને તેને લાલ દોરાની મદદથી બાંધી લેજો પછી ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરજો ઉપરાંત નવરાત્રી દરમિયાન તમે માતા રાણીને બાકીના દિવસ સુધી બે લવિંગ અર્પણ કરજો જેમાં જો તમે આજે લવિંગ અર્પણ કર્યું હોય તો તેને કાલે ઉપાડો અને પ્રસાદ તરીકે લઈ લેજો મિત્રો તમારે આ ઉપાય સતત કરવાનો છે મા દુર્ગાને અર્પણ કર્યા પછી તેને પ્રસાદ તરીકે ખાઓ આ ઉપાયથી તમારા બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે ઉપરાંત તમે જે લવિંગની માળા બનાવી છે તે માળાને માતા દુર્ગાને અર્પણ કરી દેજો અને માળા અર્પણ કરતી વખતે તમારી બધી જ મનોકામનાઓ માતાને જણાવી દેજો આ ઉપાયથી તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે મિત્રો અંતિમ ઉપાય જાણીએ મિત્રો હવે નવરાત્રિના બાકી રહેલા કોઈ પણ દિવસે તમે લાલ કપડા પર બે લવિન મૂકીને મા દુર્ગાને અર્પણ કરી દેજો અને પછી બીજા દિવસે આ લવિંગને કપડાંની સાથે ઉપાડી લો અને તેને કોઈ પણ ગુપ્ત સ્થાને બાંધી દો અથવા તિજોરીના સ્થાન પર રાખો તેનાથી તમારી સંપત્તિને કોઈની નજર અસર કરશે નહીં તેમજ ખરાબ નજર કે દોષ પણ દૂર થશે તો મિત્રો તમને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે આ વિડિયોને તમારા સગા વાલાને શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર જય માતાજી